नमस्ते विद्यार्थी मित्रों, आज आप बुद्धि प्रकरण जेना आधुनिक अभिगमो बुद्धि विषय चर्चा करसू। अभिगम मीन्स दृष्टिकोण, बुद्धि ने समझा के समझवा अभिगम के बुद्धि स्वरूप शू है एने समझवा एटीट्यूड है अपने अभिगम कही। तो अलग अलग पांच अभिगम है, प्रत्येक पांच अभिगम माथी एक एक वाक्य नो प्रश्न पूछा है, पछी स्टेप बाय स्टेप आपणे एनी वात करशुं। पेलो अभिगम छे स्पीयरमेन नो बी घटक सिद्धांत, जे आपणे हाल चर्चा करवाना छे। एक वाक्य में पूछा है तमारे के बी घटक सिद्धांत कोणे आप्यो छे, तो स्पीयरमेने आपेलो छे। त्यारबाद बीजो जे अभिगम छे के सिद्धांत छे, ए स्टर्नबर्ग नो त्रिपुटी नो सिद्धांत छे। ए पण एक वाक्य में पूछा है कि स्टर्नबर्गे क्यों सिद्धांत आप्यो छे, तो त्रिपुटी नो सिद्धांत आपेलो छे। त्यारबाद जे तीजो सिद्धांत छे के अभिगम छे, ते छे गिलबर्ट नो ए छे त्रिपरिमाणात्मक सिद्धांत। अने चौथु जे छे ए गार्डन नो बहुविध बुद्धि नो सिद्धांत, એ પણ તમારા અવનવર થાય છે કે કોણે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો અથવા તો કોણે આઠ પ્રકારની બુદ્ધિ આપેલી છે, તો ગાર્ડને। અને જે પાંચમો સિદ્ધાંત જે છે એ છે જેપી દાસનો પાસનો સિદ્ધાંત, બરોબર। આ પાંચ સિદ્ધાંતોની આપણે ક્રમવાર ચર્ચા કરશું। આ તારીખમાં આપણે ક્યારેક એવું પણ પૂછાય બે માર્કની અંદર કે બુદ્ધિના આધુનિક અભિગમો જણાવો, તો આ તમારે પાંચ મુદ્દા એની અંદર લખવાના, અને એક એક વાક્યમાં પણ ક્યારેક પૂછાય છે કે આ સિદ્ધાંત કોણે આપ્યો અથવા નામ આપે કે આમે કયો સિદ્ધાંત આપ્યો, તો એ તમારે એક એક વાક્યમાં પૂછાય છે। તો હવે આપણે વાત કરીએ, એ છે પહેલો જે સિદ્ધાંત જે છે એની આપણે ચર્ચા કરીએ, એ છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંતની વાત કરીએ આપણે। તો બુદ્ધિને સમજાવવા માટે જે બૌદ્ધિક શક્તિઓ જે છે ને, એને દરેક સાયકોલોજીસ્ટોએ કે તજજ્ઞોએ કે જે મનોવૈજ્ઞાનિકોએ એને સમજાવવા માટે ઘણી વખત બુદ્ધિ કોઈ એક શક્તિ છે, માનસિક શક્તિ, સાદી ભાષામાં કહું તો આ માનસિક શક્તિના અનેક પ્રકારો છે। ઘણા લોકો એને ઘટકો કહે છે, ઘણા લોકો એને એના પ્રકારો પાડે છે, ઘણા લોકો એને એના લક્ષણો કહે છે, ઘણા લોકો એને એના પરિબળો કહે, ટૂંકમાં ઓલ ઓવર બીજું કાંઈ નથી, જે આપણી માનસિક વિવિધ કાર્ય કરવા માટેની જે શક્તિ જે છે એ સમગ્ર શક્તિનો તમે સરવાળો કરી નાખો એટલે બુદ્ધિ, સાદી સિમ્પલ ભાષામાં કહું તો, કે જે આપણે બુદ્ધિ દ્વારા વિવિધ પ્રકારના જે કાર્યો કરી છે, જો કે બધા જ પ્રકારના કામો આપણે એના મૂળની અંદર કોઈ તત્વ રહેલું હોય તો એ બુદ્ધિ છે। તો મનોવિજ્ઞાન એને અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અલગ અલગ રીતે એને સમજવાનો પ્રયત્ન કરે છે, સ્પીયરમેન પણ એના દ્રષ્ટિકોણ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરે છે। એને ઓલ ઓવર બુદ્ધિની ટોટલી જે શક્તિ છે એના બે પ્રકારો એટલે કે બે ઘટકો કે બે પરિબળો પાડ્યા છે। તો આપણે પછીની વાત કરીએ, પેલા થોડીક વાત કરું। ઈસવીસન 1904 ની અંદર બ્રિટન મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશે દ્વિઘટક સિદ્ધાંત રજૂ કર્યો છે, એટલે કે બે ઘટકો એટલે કે એના બે પ્રકારો પાડ્યા છે, સાદી ભાષામાં કહું તો। તો એના બે ઘટકોની વાત કરી તો મેં અહીં લખેલું છે, પહેલું જે ઘટક જે છે એને જી ફેક્ટર કહેવામાં આવે છે, જી ફેક્ટર એટલે કે સામાન્ય બૌદ્ધ તત્વ, સામાન્ય બૌદ્ધિક શક્તિ કહીને તો એમાં કોઈ ઓલું નહીં, સામાન્ય બુદ્ધિ તો। અને બીજું જે છે એસ એટલે કે વિશિષ્ટ બૌદ્ધ તત્વ એટલે કે સ્પેશિયલ ફેક્ટર। હવે આ બેના સંદર્ભમાં આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરશું, એટલે કે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ જી અને એસ ઘટકને આભારી હોય છે। માણસ જે તમામ પ્રકારનું જે કામ કરે છે એ આ બે ઘટકોને આધારિત છે। એ પછી ક્યારેક જી ઘટક કામ લાગતું હોય છે, ક્યારેક એસ જે ઘટક છે એ કામ લાગતું હોય છે, એટલે આપણે એમ કહી શકીએ કે માણસ જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય
ત્યારે તમામ પ્રકારના કામની અંદર કોઈ કોઈ શક્તિ રહેલી હોય તો એ આ બે ફેક્ટર છે. બરાબર, તો આપણે વાત કરીએ પહેલા એ વાત કરીએ કે જી ઘટક કોને કહેવાય અને એસ ઘટક કોને કહેવાય. ટૂંકમાં એમ કહીએ કે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ જી અને એસ ઘટકને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી અને એસ નો સરવાળો છે. મેં હમણાં આગળ વાત કરી કે બુદ્ધિ એટલે શું, તો કે તમારામાં રહેલી જે મેન્ટલી પાવર છે કે મેન્ટલી ગુણો છે કે લક્ષણો છે એનો આપણે સરવાળો કરી દઈએ, ઓલ ઓવર સરવાળો કરી દઈએ એટલે બુદ્ધિ થઈ. આ એક સાદી સિમ્પલ સમજણ છે. તો પેલા હવે આપણે એ જોઈએ કે જી ફેક્ટર કોને કહેવાય અને એસ ફેક્ટર એટલે કે સામાન્ય બોધ તત્વ કોને કહીએ અને એસ એટલે કે વિશિષ્ટ બોધ તત્વ કોને કહીએ. તો આપણે એની શરૂઆત કરીએ. તો આપણે પેલા વાત કરીએ એ છે જી ઘટકની વાત કરીએ, તો કે જી ઘટક એ સામાન્ય લાક્ષણિકતાઓ છે. એટલે કે જી ઘટક એ વ્યક્તિની જન્મજાત ક્ષમતા છે કે શક્તિ છે. આ કઈ બહારથી લીધેલી નથી, એ કુદરતી છે, એ વારસામાં એને મળેલી શક્તિ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ગોડ ગિફ્ટ, જન્મજાત કુદરતે આપેલી બક્ષિસ છે. એ જેમ કે ઘણી બધી શક્તિઓ વ્યક્તિમાં હોઈ શકે, જેમ કે કોઈને બૌદ્ધિક શક્તિ હોય, કોઈનામાં ગાવાની શક્તિ હોય, કોઈનામાં ચિત્ર દોરવાની હોય, કોઈનામાં સંગીત, કોઈનામાં ગાણિતિક શક્તિ હોય, કોઈનામાં ભાષાકીય શક્તિ હોય, એમ આ શક્તિઓ તો અનેક પ્રકારની છે. એ જે મળે એનું પ્રમાણ વ્યક્તિએ ડિફરન્સ હોઈ શકે, વ્યક્તિએ વ્યક્તિમાં તફાવત હોઈ શકે, દરેક વ્યક્તિમાં આ ઘટક હોય પણ એની જે માત્રા જે છે એમાં તફાવત હોય, કોઈનામાં વધારે હોય, કોઈનામાં ઓછી હોય, જે કુદરતે આપી હોય એટલી હોય, એમાં વધારો ઘટાડો આપણે કરી શકીએ નહીં. તો પેલી વાત કરી કે આ જે છે સામાન્ય આ સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે. આ શું છે, એક પ્રકારની પાવર છે, શક્તિ છે. જેમ કે કોઈનામાં ચિત્ર દોરવાની શક્તિ હોય, સાદી ભાષામાં એને અભિયોગ્યતા કહીએ આપણે, કે કુદરત આપણી બધામાં ન હોય, બધામાં હોય ખરી પણ એની માત્ર કેવી હોય, ઓછી હોય. જેમ કે આપણે એક જ એક્ઝામ્પલ ગાવાની શક્તિ છે, તો એ ગઈ તો બધા જ એક છે, કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જે ગીત નહીં ગઈ શકે. એ ગુણ તો હોય જ, પણ એ ગુણની ગુણવત્તા કે એની શક્તિમાં તફાવત. ઘણા લોકો એવો એકદમ સરસ ગઈ શકતા હોય, ઘણા લોકો એવા હોય કે એનાથી થોડું ડર ગાતા હોય, ઘણા એવા ડર ને ઘણા એવા હોય કે એકદમ બેસુરું પણ ગાઈ શકે, પણ એ શક્તિમાં શું હોય છે, ડિફરન્સ તફાવત હોય છે, તે સાતત્યપૂર્ણ હોય છે. એ કેવું છે, લયબંધ હોય છે ગમે તેમની. કુદરતે જે શક્તિ આપે છે ને એ સાતત્યપૂર્ણ જ આપણને આપે છે, એવું નહીં કે ટોટલી નીલ કે એવું નથી હોતું, અંદર આપે તો વ્યવસ્થિત જ એ શક્તિ વ્યક્તિની અંદર હોય છે. બીજી વાત કરું તો કે જી ઘટકની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. મેં હમણાં તમને વાત કરી કે એક વ્યક્તિમાં ગાવાની શક્તિ થોડી વધારે હોય તો એકમાં ઓછી હોય, તો એકમાં સાવ બિલકુલ ન હોય, કોઈનામાં ચિત્ર દોરવાની શક્તિ સારી હોય તો બીજામાં ન પણ હોય, કોઈની અંદર ગાણિતિક શક્તિ સારી હોય તો બીજામાં ન પણ હોય, પણ હોય ખરી પણ એની ગુણવત્તાની અંદર તફાવત રહેલો છે. બીજી વાત કરું તો કે જી ઘટક ક્ષમતાનો ઉપયોગ જીવનની દરેક પ્રવૃત્તિ કહેવાય ને પ્રવૃત્તિમાં થાય છે. ભગવાને જે તમને શક્તિઓ આપેલી છે એ શક્તિઓ ખાસ કરીને આપણે જીવનને વધારે ને વધારે સરળ બનાવવા માટે અને જે સમસ્યાઓ જે હોય છે એનું સોલ્યુશન લાવવા માટે આપેલી હોય છે. એટલા માટે તમે કોઈ પણ પ્રકારનું કામ કરશો તો જે કુદરતે આપેલી ગોડ ગિફ્ટ શક્તિઓ જે છે એના થ્રુ જ આપણે કરશું. જેમ કે ભગવાને આપણને જોવાની દ્રષ્ટિ આપેલી છે, સમજવાની શક્તિ આપેલી છે, બુદ્ધિ આપેલી છે, કાર્ય કરવા માટેની માનસિક શક્તિ આપેલી છે, વિચાર કરવાની, તર્ક કરવાની, આ અલગ અલગ પ્રકારની શક્તિઓ છે ફિઝિકલી અને મેન્ટલી બંને. તો આપણે એનો ઉપયોગ કરીને જીવનમાં દરેક પ્રકારના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીએ છીએ. બીજી વાત કરું, જે વ્યક્તિમાં જી ઘટકનું પ્રમાણ વધુ હોય તો તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવી શકે છે. એ સીધી સિમ્પલ વાત છે કે કુદરતે તમને તમારા અંદર અભિયોગ્યતાનું પ્રમાણ વધારે આપ્યું હોય, જેમ કે બુદ્ધિનું પ્રમાણ વધારે આપ્યું હોય, જેમ કે ગાવા માટેની શક્તિ તમને વધારે આપી હોય, સમજવા માટેની શક્તિ તમને વધારે આપી હોય,
ગાણિતિક શક્તિ તમારામાં વધારે આપી હોય, ભાષાકીય શક્તિ તમારામાં વધારે આપી હોય, તો આ બધી જે શક્તિઓ જે છે એ જો તમારામાં વધારે હોય તો તમે વધારે વધારે જીવન ટેકનિકલી જ્ઞાનની શક્તિ તમારે વધારે હોય તો તમે વધારે વધારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. એટલે કે આ શક્તિઓનું લેવલ જેટલું વધારે એની ગુણવત્તા સારી, એનું પ્રમાણ વધારે, એ વ્યક્તિ વધારે ને વધારે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે છે. તો આ વાત થઈ કુદરતી બક્ષિસની, એને આપણે ઝી ફેક્ટર કહીએ છીએ, બરોબર. હવે વાત કરીએ એક્સ ફેક્ટરની. તો આ જે ઝી ફેક્ટર જે છે, એટલે કે જે અમુક અમુક શક્તિઓ જે છે, એને યોગ્યતાપૂર્વક ડેવલપ કરવું, ડેવલપ કરવું, એને જી ફેક્ટર, એસ ફેક્ટર કહેવામાં આવે છે. ભગવાને એસ જી ફેક્ટર આપેલું છે, પણ એ જી ફેક્ટરને વધારે બેટર બનાવવાની જે પ્રક્રિયા છે ને એને એસ ફેક્ટર કહેવામાં આવે છે. તો સાદી ભાષામાં કહું તમને તો કે એસ ઘટક સામાન્ય લાક્ષણિકતાઓ છે, એટલે કે અભિયોગ્યતાઓ છે. એટલે કે એસ ઘટક એ જન્મજાત નથી, એ સંપાદિત છે, એટલે કે શીખેલું છે. જેમ કે કુદરતે તમને ગાવાની શક્તિ આપી, પણ તમે એની તાલીમ ન લો, ના રિયાઝ કરો, ના કંઈ કરો, તો એ શક્તિ ડેવલપ ન થાય. એટલા માટે શીખવું પડે. તો આ શીખવું અને એ શક્તિને કહેવાય ને ચમક લાવી, એની ધાર કાઢવાની જે પ્રક્રિયા છે એ શક્તિની, એને વધારે ને વધારે કુશળતા પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે એને એસ ઘટક કહેવામાં આવે. ટૂંકમાં એસ ઘટક એટલે કે કુદરતી જે આપણને શક્તિઓ આપેલી છે, અભિયોગ્યતાઓ આપેલી છે, એને વધારે વધારે બેટર બનાવી, એને સાફ કરવાની જે પ્રક્રિયા છે એ એસ ફેક્ટરની પ્રક્રિયા છે એમ કહી શકીએ. બીજું તો કે આ એસ ઘટક વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને શૈક્ષિક ક્ષમતા છે. એ શું છે? વાતાવરણમાંથી ક્યારે પ્રાપ્ત થાય? એટલે વાતાવરણથી પ્રાપ્ત થવી એટલે કે અનુભવ દ્વારા પ્રાપ્ત થવી. તમે વાતાવરણ આજુબાજુના વાતાવરણમાં રહો છો, ત્યાં તમને વિશિષ્ટ પ્રકારના અનુભવો થાય છે, અને એ અનુભવને આધારે તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો, અથવા તો એ તમે શીખો છો, કોઈનું જોવો છો, એ જોઈને પણ તમે શીખી લો છો, તમારી શક્તિમાં થોડું શાર્પનેસ લાવો છો, સુધારો લાવો છો. એટલા માટે એ કેવી છે? વાતાવરણમાંથી અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલી અને શિક્ષણ દ્વારા એમાં સુધારો કરેલી શક્તિ છે એમ કહી શકીએ. બીજું તો કે આ એક જ વ્યક્તિમાં અનેક અનેક પ્રવૃત્તિમાં એસ ઘટકની વિશેષતા જોવા મળે. આજે સિમ્પલ વાત છે, એવું નથી કે વ્યક્તિની અંદર કોઈ એકાદ જ એસ ઘટક હોય, સ્પેશિયલ ફેક્ટર. ઘણા લોકો એવા, જેમ કે ઘણા લોકો એવા હોય છે તો એની અંદર અનેક પ્રકારની, ઘણા મનોવૈજ્ઞાનિકો એવા થઈ ગયા, ઘણા સાહિત્યકાર એવા, કલાકાર એવા થઈ ગયા, એની અંદર એસ પ્રકારના ઘટકો કેટલા બધા જોવા મળતા. જેમ કે એ લોકો સારા વૈજ્ઞાનિક પણ રહી ચૂકેલા હોય, એ સરસ મજાનું ગઈ પણ શકતા હોય, એ ચિત્ર પણ બનાવી શકતા હોય, એનામાં બીજી અધર એક્ટિવિટીની શક્તિઓ પણ હોય. એટલે કહેવાય ને કે ઓલ ઓવર એમનામાં ઘણા બધા ગુણો હોય, ઘણા બધા તમને એવા જોવા મળશે કે એ સારા કહેવાય ને સાહિત્યકાર પણ હોય, ચિત્રકાર પણ હોય, સંગીતકાર પણ હોય, લેખક પણ હોય, સાયન્ટિસ્ટ પણ હોય. આ કેટલા બધા ગુણો એક જ વ્યક્તિમાં હોય છે, એટલા માટે ઘણા બધા હોય છે. બીજી વાત કરીએ તો કે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત છે, તો એ પણ હોય શકે. ઘણી બધી બને કે એક ઘટક વ્યક્તિમાં વધારે હોય તો બીજું ઘટક ઓછું હોય. જેમ કે કોઈ ગણિતમાં એકદમ હોશિયાર હોય તો ભાષાકીય બાબતમાં ડલ પણ હોય શકે. એટલે એમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. બીજી વાત કરું તમને, એટલે કે એક જ વ્યક્તિમાં ભાષાકીય, ગાણિતિક વગેરે જેવી વિશિષ્ટ શક્તિઓ ક્ષમતા એક સરખી પ્રમાણમાં હોતી નથી. હમણાં મેં તમને વાત કરી એવી જ રીતે, ટૂંકમાં કે શિક્ષણ અને તાલીમ દ્વારા એસ ઘટકમાં કેટલેક અંશે આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. મેં તમને શરૂઆતમાં જ વાત કર્યું કે એસ ઘટક એટલે કે અભિયોગ્યતા, સાદી ભાષામાં કહું તો કુદરતે આપેલી વિશિષ્ટ પ્રકારની શક્તિઓ, એને કુદરતી બક્ષિસ કહીએ છીએ. આ જે છે એ તમારામાં હોય, પણ એને જો તમે તાલીમ કે મહોરો ન, એને તાલીમ કે મહોરા દ્વારા એને શાર્પ ન બનાવવામાં કે અથવા એને ડેવલપ ન કરવામાં, તો એમાં વિકાસ ન થાય. એટલા માટે આની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે? તો કે તાલીમ. જો તાલીમ અને મહાવરો કે પ્રયત્ન કરવામાં ન આવે તો એસ ઘટકનો જે છે એ સ્પેશિયાલિટી કે કોઈ સ્પેશિયલ સ્પેશિયાલિટીની અંદર કે તમે પ્રોગ્રેસ કરી શકો નહીં. એટલા માટે તાલીમ, મહોરો અને અનુભવ જરૂરી છે. અહીંયા એની આકૃતિ પણ આપેલી છે, જેમ કે જી ફેક્ટર એટલે કે આ મોટું રાઉન્ડ છે,
એ સામ્યભૂત તત્વ છે, એટલે કે એ ઓલ ઓવર વ્યક્તિમાં હોય છે વધતા ઓછા પ્રમાણમાં. એવું નથી હોતું કે કોઈ તત્વ બીજી એક વ્યક્તિમાં હોય એકમાં નો, પણ એના પ્રમાણમાં ડિફરન્સ હોય. જ્યારે એસ ઘટક વિશિષ્ટની વાત કરીએ તો વ્યક્તિમાં એક કરતા ઘણી બધી પણ હોય શકે. અહીંયા આપણે ચાર દેખાડી છે, ચાર કરતા પણ વધારે હોય શકે કે ઘણી બધી હોય શકે. તો આ પ્રશ્ન પરીક્ષાની અંદર તમારા શોર્ટકટમાં પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર ચર્ચા કરશું સ્ટર્નબર્ગનો જે ત્રિપુટીનો જે સિદ્ધાંત છે આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ.